અંકલેશ્વરના મીરાનગર નજીક ગત ફેબ્રુઆરી માસમાં વાછરડીની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે 4 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને કારની ડિક્કીમાં વાછરડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફિરોઝ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજ તેના સામે આવી રહ્યા છે, જેમાં ગાય ચોરીને અંજામ આપનાર જે શખ્સો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. ગત 7 ફેબ્રુઆરીએ આ વાછરડીની ચોરી કરી હતી. ગાય ચોરીનો જે આરોપી છે તે આખરે ઝડપાઈ ગયો છે. ગાડીમાં આ વાછરડીની ચોરી કરીને આ શખ્સો ભાગ્યા હતા. જોકે સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા અને આખરે આ શખ્સની ધરપકડ કરાઈ. ગઈ તારીખ 7/2/2018 રોજ જીઆઈડીસી વિસ્તારમાં એક કારમાં 3-4 ઈસમો આવી અને ગાયના વાછડાની ચોરી કરીને લઈ ગયેલ, જે અંગે તપાસ કરતા સીસીટીવી કેમેરાની અંદર તેનો વિડીયો આવી ગયેલો હતો. જે અનુસંધાને અહીંયા ગુનો દાખલ કરીને તપાસ ચાલુ હતી. તે દરમિયાન અમદાવાદ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ઝડપાઈ જતા તે લોકો 41-1 કરી અને આરોપી આપ જીઆઈડીસી પોલીસ સ્ટેશનને સોંપેલ છે. તરફ ભરૂચના એસપીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કુલ 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા ખળભળાટ મચ્યો છે. ધૂળેટીના દિવસે ઇન્દિરા નગરમાંથી કુખ્યાત બુટલેગર બબુલ પાટણવાડિયાનો રૂપિયા 5.63 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો વડોદરા આરઆર સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. આ મામલામાં સ્થાનિક એ ડિવિઝન પોલીસની નિષ્ક્રિયતા બહાર આવતા ભરૂચ જિલ્લા એસપી સંદીપસિંહે પીઆઈસીબી ગામિત ઉપરાંત ડી સ્ટાફના 4 પોલીસ કોન્સ્ટેબલ અને સ્ટેશન ચોકીના 1 પોલીસકર્મી સહિત કુલ 6 લોકોને સસ્પેન્ડ કર્યા છે. એસપીના આકરા વલણથી અન્ય પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાયો છે. તરફ ખેડામાં થર્મલ પાવર સ્ટેશનના યુનિટમાં લિફ્ટનો રસ્તો તૂટતા મજૂરનું મોત નિપજ્યું છે. લિફ્ટનો રસ્તો તૂટતા મજૂર 60 ફૂટ ઊંચેથી નીચે પટકાયો અને તેનું મોત નિપજ્યું હતું. મજૂર જે છે તે 60 ફૂટ ઊંચેથી નીચે પટકાયો. થર્મલ પાવર સ્ટેશનના યુનિટમાં આ મજૂરનું મોત થયું છે. લિફ્ટનો રસ્તો તૂટી જવાથી આ મજૂરનું મોત નિપજ્યું. અને હવે મુલાકાત લઈએ એક એવી શાળાની જ્યાં ચોતરફ ખીલી ઉઠી છે પ્રકૃતિ, જ્યાં બાળકોને શિક્ષણની સાથે સાથે ભણાવાય છે જીવન ઘડતરના પાઠ. આ કોઈ બગીચો નથી કે નથી આ કોઈ શાકભાજીની વાડી. આ દ્રશ્યો તો છે હિંમતનગરના વજાપુરની પ્રાથમિક શાળાના. અહીં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે અપાય છે પ્રકૃતિનું જ્ઞાન. અહીં ફળ ફૂલ સહિતની અનેક જરૂરી વનસ્પતિનું વાવેતર કરી તેનું જતન કરાય છે. શાળામાં છે ટેરેસ ગાર્ડન, હેંગિંગ ગાર્ડન, કિચન ગાર્ડન, ઔષધિ બાગ અને રોઝ ગાર્ડન. શાળાના પ્રાંગણમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. તો પ્રકૃતિની સાથે સાથે અહીં આધુનિકતાના પણ દર્શન થાય છે. કોમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી સહિતની તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. એમાં જે જૈવિક કચરો જે છે, લીલા પાંદડા જે લાકડાની સળીઓ છે, એનો અમે જૈવિક ઉપયોગ કરીએ છીએ ખાતર તરીકે, અને એ ખાતરનો ઉપયોગ અમે અહીંયા કિચન ગાર્ડનમાં કરીએ છીએ, જેથી જે શાકભાજી જે પૌષ્ટિક બને અને બાળકોને અમે પોષક તત્વો મળી રહે છે પ્રમાણે. શાળાની અંદર 40 થી ઉપર પ્રકારની ઔષધિઓ છે જેનો અમે ઉકાળો બનાવી બાળકોને આપીએ છીએ. એ સિવાય બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળાની અંદર કલામંદિર છે, ઓપન લાઇબ્રેરી છે. આ તમામ પ્રવૃત્તિઓ એટલી સુંદર છે કે બાળકોને ઘરે રહેવાનું થતું જ નથી. અને અમારા તમામ ગ્રામજનો અમને ખૂબ સપોર્ટ કરે છે. બીજું કે શિક્ષકોનો અમે દરરોજ ગણવેશની અંદર આવીએ છીએ. અમારો પોતાનો યુનિફોર્મ છે, આઈ કાર્ડ છે, અને તમામ સ્ટાફ સાથે મળી કામ કરીએ છીએ. આ શાળામાં બાળકોને પીરસાતું ભોજન પણ આ જ બગીચાના શાકભાજીમાંથી બને છે. બગીચામાં વિવિધ પ્રકારની ઔષધિઓ વાવી તેનો પણ બાળકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરાય છે. તો બાળકો નકામી ચીજ વસ્તુઓના ઉપયોગ થકી વિવિધ કૃતિઓ બનાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ સમી આ કૃતિઓ નિહાળીને મુલાકાતે આવતા અધિકારીઓ અને ગ્રામજનો પણ આનંદિત થઈ ઉઠે છે. 80 નેમ પ્લેટો છે,
ફૂલછોડને એ બાળકો નેમ બાળકો ફૂલછોડના નામ જાણે અને પછી ક્લાસરૂમમાં આવી અને બાળકો નામ કેટલા ફૂલછોડના નામ યાદ રહ્યા એ પણ લખતા હોય છે અને જા જા હાથ રડ્યા મના એ ખાતે તારી ન પડાય એ રીતના જ ગ્રામજનો બાળકો સ્ટાફ મિત્રો બરાબર છોડનો ફૂલછોડનો ખૂબ કાળજીપૂર્વક જતન કરતા હોય છે. માસૂમ બાળકોને પણ ફૂલો સાથે સરખાવાય છે ત્યારે અહીં તો આ બંને પ્રકારના ફૂલો એક સાથે ખીલી ઉઠ્યા છે. શાળાના આ રમણીય વાતાવરણને પગલે અહીં વિદ્યાર્થીઓની હાજરી પણ 100% રહે છે ત્યારે બમણી ફી ઉઘરાવીને વાલીઓને લૂંટતી ખાનગી શાળાઓને પણ આ શાળાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, વજાપુર, સાબરકાંઠા.